હરી કરે છો મમ હિતનું એ ભરોસો જાય નહીં. તો જો તમે ભગવાન ન થઈ ગયા તો ઊંઘ તમને કબજો ન લે, ભૂખ તમારો કબજો ન લે. કોઈ લોકો કે તો તમને દેહાધ્યાસ કોઈ ગાળ દે તો તમે તરત કેમ જાગૃત થઈ જાઓ? શક્તિ કેવી જાગૃત થાય છે? કોને કહેતો ધારી જાય એવું? એટલે નિર્માલ્યતાનો હિમાયતી નથી પાછો, એ ખરું. પણ તમે બિનજરૂરી શું કેમ શક્તિ બગાડો છો? અનાશક્તિ તરફ જાઓ. અનાશક્તિ જેવી કોઈ મોટી શક્તિ નથી. અને અનાશક્તિથી જ સશક્ત થઈ શકશો. અનાશક્ત સશક્ત થઈ શકે, અનાશક્ત ભક્ત થઈ શકે, અનાશક્ત વિરક્ષક થઈ શકે. જેને કંઈ જરૂર જ નથી, ઈચ્છા જ નથી. વિહાય કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિવ આત્મન તુષ્ટ અસ્તિત પ્રજ્ઞસ્ત તથોચ્યતે. તો તત્વજ્ઞાન જીવનની અંદર આવે. આ પંચતત્વ છે, આ પંચતત્વથી બનેલું જગત છે, આ પંચીકરણ છે દૂધ એમ. આની અંદર ચૈતન્ય રહેલું જ છે. ચૈતન્યની અનુભૂતિ માટે મન છે. મનમાં રામ વાવો, મનનો કૃષ્ણ, ટૂંકમાં વિચાર પહેલાં વાવવાનો છે. વૃત્તિ આકૃતિ તો છે આપણી ભાઈ, પંચ વિચાર વાવતા શીખો. જેમ બી વાવી છે એમ આમાં વિચાર વાવો, એટલે મન રામનું થઈ જાય, એટલે ટૂંકમાં રામમય થઈ જાય, કૃષ્ણમય થઈ જાય, તદરૂપ થઈ જાય, તન્મય થઈ જાય, તદાકાર થઈ જાય, એટલે કલ્યાણ થઈ જાય. તદરૂપ થઈ જાય, તન્મય થઈ જાય, તદરૂપ થઈ જાય, તદાકાર થઈ જાય, પછી ગમે એમ થઈ જાય. તન્મય થઈ જાય, તદરૂપ થઈ જાય, તદાકાર થઈ જાય, પછી ગમે એમ થઈ જાય, તો આપણને કાંઈ થાય નહીં. હવે પક્ષીની એક જ આંખ દેખાય છે અર્જુન. એમ તમને જ્યારે એમ નક્કી થઈ જાય કે હું ભલે ગ્રસ્થાશ્રમની અંદર રહું, ભલે નોકરી ધંધો કરું બધું, પણ મારું સરસ જીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ છે. માનવ જીવન ચરિતાર્થ અને કૃતાર્થ કરવું છે. તો જેમ આંબામાં ગોટલામાં આંબો છે, એમ આપણી અંદર ચૈતન્ય છે, એ જ આપણું સ્વરૂપ છે. ચૈતન્ય જ આપણું સ્વરૂપ છે, આ દેહ આપણું સ્વરૂપ નથી એ સમજવા માટે આ જરૂર છે. જેમ ગોટલો વાવો એટલે એમાંથી આંબો નીકળે, એમ આ મનની અંદર વિચાર વાવો. મનની અંદર વિચાર વાવો. સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વિચાર જ પોઝિટિવ વિચાર હશે તો પ્રકૃતિ મદદ કરશે, અને નેગેટિવ વિચાર હશે તો સંહાર થશે, એ જ વિરોધ કરશે, મારશે, તોડી નાખશે. વહેલું મોડું થાય પણ નેગેટિવવાળાનું સત્યાનાશ નીકળી જાય, એમાં બે મત નહીં. પોઝિટિવવાળાનો વિજય થાય, ધીરજ ગુમાવ્યા વગર માણસે જીવન જીવવું જોઈએ તો જ થાય. એટલા માટે તમને બધાને સાફ ચેતવણી કે તત્વજ્ઞાન જીવનની અંદર ઉતારતા શીખો. તમે ચૈતન્ય સ્વરૂપ જ છો. તમને ગુમરૂ થયું દવા ન કરો એમ નથી કહેતો, તાવ આવે ને દવા ન કરો એમ નથી કહેતો. આ શરીર સાધન છે. જેમ તપેલીને વાટકાને ગોદડાને બધું હાંચવીને સારી રીતે વાપરો છો, એમ આ સાધન એવી રીતે વ્યવસ્થિત જર વાપરો. આમાં નકામું કાંઈ થાય એવું કાંઈ ન, ગોદડાને હળગાવો છો, વાસણને થોડા મારો છો, ઘરમાં ખાડા ગાળો છો, તો પછી આમાં હું કેમ ખાડા ગાળો? એ કે ભા લોન ઉપર મળે છે મોટરસાઇકલ લઈ લ્યો, અરે શું કામ ખાડો ગાળો, કોડા મરી જાય છે એમ તેમ તો છે એ વહી જાય છે. ટૂંકમાં ઉપયોગ કરતા શીખો, આ આપણને વાપરે એના બદલે. જેમ ઘરમાં એટલી બધી સ્વચ્છતા ને બધું ગોઠવું રાખો, એમ આમાં હું, આમાં તો ગોઠવેલું જ છે, બરોબર જ છે. જો તમે જેને નથી જોઈ શકતા આંખ, એ જોઈ શકે છે. તમે નથી જોઈ શકતા એ સાંભળી શકે છે. આ બે ઇન્દ્રિયો એવી છે કે ઈશ્વર સુધી લઈ જાય, અને બે ઇન્દ્રિયો એવી છે કે તમે એમ ન કહી શકો કે હું બાડો છું, કે આંધળો છું, કે સુરદાસ છું. આંખ તો છે જ ને, નથી એમ કહી શકો. ઈશ્વર છે જ, નથી ભાળતો એટલે એમ કહી શકાય નથી. એમ એમ નથી ભાળતા દૂધમાં માખણ, છેલ્લે સાર કહીને સમાપ્ત કરું. નથી ભાળતા દૂધમાં માખણ, અરે તું કહે એટલે થોડું હાલે. તો કે શું કરું ગુરુજી? તો છેલ્લો સંદેશ, દોસ્ત, દૂધમાં માખણ છે જ, ગોટલામાં આંબો છે જ, એક ઇલાજ છે, જામણ નાખ આમાં. આમાં જામણ નાખ, આ દૂધમાં જામણ નાખ. એ જામણ પછી નીકળી જશે. જેવું દહીં તાવવાનું થશે એટલે
જામણ નીકળી જશે એમાં, આમાં સદગુરુને પડવા દે, સદગુરુના શબ્દને અંદર ઉતરવા દે, સદગુરુના સંદેશને. એ જ્યારે એકત્વ મનુપશ્યતે, એ જ્યારે ઘી એકાક્ષરી નારાયણ થઈ જશે, એટલે જનક રાજાને યાજ્ઞવલ્ક ઋષિએ કીધું પહેલાં દક્ષિણા આપી દે. એ કે પણ મહારાજ હું ચક્રવર્તી સમ્રાટ છું અને બીજું બોલું નહીં દક્ષિણ. એ કે એમ નથી જનક. તો કે શું? એ કે બ્રહ્મજ્ઞાન થઈ જાય ને અનુભૂતિ થાય પછી જનક કે યાજ્ઞવલ્ક એવું કાંઈ રહે જ નહીં, એટલે તું પહેલાં આપી દે. એમ એવી પરિસ્થિતિ થઈ જાય એટલે તમે વાવો, ઘરને જેમ હાંચવો છે એને હાંચવો અને આનો ઉપયોગ કરતા શીખો. રોજ વહેલા જાગો, ગાઓ, રડો, નાચો, કૂદો, ઘર જેમ સંગીતમાં વગાડોના બધું પ્રકાશથી ભરાઈ જાય એમ આને બ્રહ્મનાથથી ભરી દો. બીજું ગુંજવું જ નહીં, અભડાવવાનું નહીં. બીજાને અડીને અભડાવો છો એના કરતાં આમાં આવી બધી બલાવો કરી જાય છે, એ આભડછેટ ખતરનાક છે. કરવાનું જ નહીં. લડાઈ લડવૈયો શૂરવીર, લાઈફ ઇઝ ધ ચેલેન્જ, લાઈફ ઇઝ ધ બેટલ. લડી લ્યો, ગરીશ નહીં અંદર. આવી જિંદગી જીવતા શીખ. તત્વજ્ઞાન વાવો, જામણ નાખો, ગોટલાને જમીનમાં વાવો અને કૃષિ કરો એમ આમાં જામણ નાખો. શબ્દનું, શબ્દ બ્રહ્મનું જામણ નાખો આમાં, કારણ કે પ્રકૃતિમાં એ છેલ્લો ઈલાજ છે આકાશમાં જીવવાનો. શબ્દ બ્રહ્મની આરાધના કરો, એમાં જામણ નાખો. જામણ પછી નીકળી જશે, મૌન થઈ જશો તમે. એ ઘૂંટો, રટો, ભજો. બાપુ, પહેલાં દેશની એટલી બધી મહાનતા હતી, એટલું ઊંચું તત્વજ્ઞાન હતું. આ સૂત્ર સાથે ભક્તદેવ ગુરુ આ દેશની સ્ત્રી પતિનું નામ બોલતી નહીં, એની પાછળ બ્રહ્મજ્ઞાન હતું. ફરી વાર કહું, આ દેશની સ્ત્રી પતિનું નામ નહોતી બોલતી. મને યાદ છે અમારા કાંધાર રામબાબુના બીમાર પડ્યા ત્યારે હિરકુબા વડોદરામાં કેસ કઢાવવા ગયા ત્યારે લખો કે તો કે તમારે ધણીનું નામ શું, તો કે એ નહીં બોલું નહીં. એ કે પણ બધા એ કે હું એ નહીં કહે. સ્ત્રી પતિનું નામ નહોતી બોલતી. રૂપ જ છે પછી નામની શું આવશ્યકતા? રૂપ, એ રૂપને જ હું ભરેલ છું. આટલું સમર્પણ બાપુ, આ બ્રહ્મજ્ઞાન કહેવાય. આટલી બધી આ દેશની મહાનતા હતી. માણસોને ખાવા આપતા હતા ભગવાન સમજીને, દરિદ્ર નારાયણ. આટલી બ્રહ્મજ્ઞાનની સ્થિતિ હતા. આજ ભૂલાઈ ગયું, વેસ્ટર્ન કલ્ચરના નકલમાં આપણે બધું ગુમાવી દઈશું. ફરી આપ સર્વને એક સંન્યાસી તરીકે ગર્ભાધ બાદના પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ દેશ પ્રત્યે પ્રેમ ભાવ રાખો, દેશની વિચારધારાને વાગોળતા શીખો, આચરતા શીખો. અને ભલે મોત આવી જાય તોય હસતા મોઢે જાઓ, ઈશ્વરને ગલગલિયા થશે, એ તમારું હામયું કરશે, એમાં કોઈ બેમત નહીં. સદગુરુ દેવ સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર. ઓમ નમો. પછી પાણી પીવા માંડ્યો, એને મૃત્યુ દેખાવા માંડ્યો. સંન્યાસી તત્વજ્ઞાન, આમાંય પરમાત્મા છે. આવે સુધરી જશે, કારણ કે એને ભય મળી ગયો છે, મોત દેખાઈ ગયો છે. નાવ ઉભી રાખી માંદરું તરત પકડી લીધું કાંઠો નાવનો,
અને વાંદરાને અંદર લેવા. એ સ્વામીજી પે બે ગયો, હામો કાંઠો આવ્યો ને આવું દે હેલ્યું નહીં, કહેવાય અલે એનો બાપ બી જોયો. એમ તમારા જીવનમાં ભય, મોત, મોતની વાતાવરણ, કોરોના માર્યા કે મોતની વાત આવે ત્યાં માણસ ભયભીત થઈ જાય, આ શરીર પડી જશે, આ શરીર નાશ થઈ જશે, હેમચંદ નાશ પામશે, ગુલાબચંદ નાશ પામશે, પાનાચંદ નાશ પામશે, મારું શું થાય, મારું બધું ભેગું કરેલું કેમ કરશું, શું કરશું, આ બધું પડ્યું રહેશે. ભય પણ એ ભયમાંથી નિવૃત્ત થવું હોય તો પ્રવૃત્ત થવું પડે તત્વજ્ઞાનમાં. હું ચૈતન્ય છું, નાહમ જીવમ પરમ બ્રહ્મે યદ વ્યાવૃતિપૂર્વકમ વાસના વેગત પ્રાપ્ત સ્વાધ્યાય શાપ નયમ કુરુ. વારંવાર એની આવૃત્તિ કરવી પડે, વારંવાર સ્મરણ કરવું પડે, વારંવાર. તમને તમારું નામ કેવું સહજ યાદ છે કે નહીં, કે મારું નામ વાલજી, મારું નામ રણછોડ, મારું નામ રાજુ, એમ સહજ છે ને, સહજ યાદ હોય. એના માટે તમારે ગોખું, અત્યારે તમારે પાકું આમ બોલબોલ કરવું પડે, મારું નામ મારું નામ, એને સહજ થઈ ગયું. જેમ હું સ્ત્રી છું, હું પુરુષ છું, એમ દરેકને ખબર જ હોય છે, સહજ હોય છે, પાકું નથી કરવું પડતું. આ રીંગણું છે, આ કેરી છે, આ સહજ, આ બોટાદ છે, મારું વતન બોટાદ છે, એમ પાકું કરવું પડે, કોઈ પૂછે તો બોલવાનું, નહીંતર બોલબોલ કરવું પડે. સહજ હોય ને એમાં વાણીની આવશ્યકતા ઊભી થતી નથી, આવશ્યકતા ત્યારે ઊભી થાય કે કોઈ કાર્યક્રમ હોય અને કોઈ પૂછપરછ કરે તો કે ક્યાંના વતની છો, તો કે મહુવા. તમે ઊભા રોડે બોલો હું મહુવાનો વતની, મહુવાનો વતની, તો ગણતરી ફેર થઈ જાય. જે બાબત સહજ, એમ આ દેશની વૈદિક સંસ્કૃતિના ઋષિમુનિઓ એમ કહે છે, આ રાષ્ટ્ર દિવ્યતા અને ભવ્યતાથી ભરેલું છે. અહીં એવો એક સંદેશ છે કે તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે આત્મ સ્વરૂપ છો, તમે ભગવાનના છો. ભાદો હું કોણ કે હું ઉત્તમ હો, આમ કરીને આમ થઈ જાય, આટલું ભણ્યો. આ જે પરિસ્થિતિ છે, આપણે એના વિરોધી નથી, પણ તમારી પાસે મન છે, અત્યારે તમારું મન મલ્ટીપર્પઝ છે, ત્યાં સુધી નુકસાન થશે. વિટામિનની ડીકડી મલ્ટીપર્પઝ હોય તો વાંધો નહીં, પણ તમારું મન જો મલ્ટીપર્પઝ થઈ ગયું ને, બીજાનું થયું એટલે બગડી ગઈ બાજી, માનજો. ભારતીય તત્વજ્ઞાનનું રામબાણ, મન બીજાનું થયું એટલે ગયું, તમારું ચારિત્ર ખલાસ થઈ જાય, ચિત્ર ગમે એવું હોય. સ્ત્રીના માનસમાંથી પતિ ગયો એટલે ચિત્ર એનું એ રહે, પણ ચારિત્ર ખલાસ થઈ જાય, પવિત્રતા નષ્ટ થઈ જાય, પ્રકૃતિ ઉપર તમારો હસ્તક્ષેપ ન રહે. વશિષ્ઠ છે એના ચિત્તમાં ક્યારેય વિકૃતિ જાગે જ નહીં, કારણ કે સંસ્કૃતિથી ઘડાયેલું છે. અનસુયા મહાસતી છે એના ચિત્તની અંદર ક્યારેય વિકૃતિ થાય નહીં, સંસ્કૃતિની ધરોહરથી ઘડાયેલું છે. હનુમાનજીના ચિત્તમાંથી રામ ભૂસાય જ નહીં, ભૂલાય જ નહીં. અને આપણે તો સ્વાર્થ હોય ભગવાન ઠાકર નામ બધ જો હું કાંઈ બોલ્યો એટલે હાલ તારણ ઠાકરને હું લેવા દેવા ભલામણ આવતો, કોકનું બીડીને ઠોઠું નથી મૂકતો, ને હવે અત્યારે તું ઠાકર ઠાકર કરે. એકને વરો નહીતર 84ના ફેરા ફરો. એટલે તત્વજ્ઞાન છે, ગોટલામાં આંબો છે, દૂધમાં માખણ છે, વડના પેપામાં મોટો ઘેંગુર વડલો છે. એ મેળવવું હોય તો ગોટલામાંથી આંબો મેળવવો હોય તો એને વાવવો પડે, બરાબર.
એની પ્રકૃતિ એની બધાને ખબર છે, એટલે આપણે એમાં સમય બગાડવો નથી. ગોટલામાંથી આંબો, પછી પેપામાંથી વડ કે મેળવો. તો ટૂંકમાં આ કૃષિ જગત જે રહ્યું એ કર્ષ એટલે ખેંચવું. અહીં વિદ્વાન બેઠો જ મારી સામે જ. કૃષિ જગત છે કર્ષ એટલે ખેંચવું. જે વાવો એને અનુરૂપ જમીન હોવી જોઈએ. ઉસર જમીનમાં આંબો વાવ્યો ન થાય, અમુક જગ્યાએ બાજરો ન થાય, આમ દક્ષિણમાં તો પછી તદ લેવિંગ એલજી થાય ને એવું બધું થાય. અમુક જગ્યાએ અમુક વસ્તુ ન થાય, અમુક જમીન આંબો કોક જમીનને ભાવે. પણ ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે, એટલે અધ્યાત્મ જગતની ખેડમાં એ કોઈ નફો નુકસાન છે જ નહીં, એમાં વિજય જ છે ને એમાં આપણે ફાવી જ જઈ. આમાં એવું થાય કે અહીં બાજરો નહીં થાય, અહીં લીમડો નહીં થાય, અહીં બાવળ જ થશે, અહીં આંબા જ થશે, અહીં ચંદનના ઝાડ થશે, એવું બધું થાય. તો તમને એ ખબર છે કે વાવો એટલે ઉગે, એનું જતન કરવું પડે, માવજત કરવી પડે. કૃષિ એ ખેંચે, એને જે ગમતું, એને જે ફાવતું તત્વ હોય એનાથી ઉછેર થાય, એનું પોષણ થાય, એનું એ શોષણ કરે એ તત્વનું. જો એ તત્વ ન હોય અથવા ખામી હોય તો એ બરાબર થાય નહીં. આંબો ઉગે ખરો પણ ફાલે નહીં એવી પરિસ્થિતિ થાય, ખેતી નિષ્ફળ જાય. એમ આ ઋષિની ખેતી, શબ્દની ખેતી એને મન સાથે સંબંધ છે. રૂક એટલે સત્ય. આ મનને સત્ય તરફ જ વાળવું પડે, સત્ય તરફ જ ઢાળવું પડે. મનને જે જોતું હોય એનું જ બનાવી દેવું પડે. ઓલું બિયારણ તમારી પાસે ચણિયાને બાજરોને બધું નક્કી છે, સર્ટિફાઈડ થયેલું છે, એટલે એ ખેતીથી તમે બધી બાબતે વાકેફ છે, એટલે ચાલ. એમ આ મન છે એ ગમે એ મુકરર કરી દો કે રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ મહેશ માતાજી જે કાંઈ નક્કી કરી દો, તમે નહીં હું હટી જાઓ, હરિદુભાશે તમે હટી જાઓ. મીરા હટી જાય પછી જ કૃષ્ણ આવે, શબરી હટી જાય પછી જ રામ આવે. તમે તમને ભૂલી જાઓ એટલે પામી જાઓ, આ સીધો જ હિસાબ. અને તમને ભૂલી જવા માટે મંથન કરવું પડે, આવૃત્તિ કરવી પડે. તો તમારું મન છે એ અભડાય નહીં, વેચાય ન જાય, ફસાય ન જાય, એ માટેના પ્રયત્નો તમારે પોતાના હોવા જોઈએ. નૈતિકતા બાપુ, નૈતિકતા માટે મોત આવી જાય પણ હરિશ્ચંદ્ર હલે નહીં, ભગવાનને ધ્રુજી જવું પડે. નૈતિકતા, મીરા, બધું પ્રહલાદ, આ બધી જવાબદારી ઈશ્વરમાંથી આવી જાય. ચાલે કોઈ કાંઈ કરી લે, મહાપુરુષો એવી રીતે જ જીવતા હોય છે. હું સ્વામી રામસુખદાસજી પાસે બેઠેલો ત્યારે મેં આ, જો કે તમારી પાસે કંઈ સત્સંગ એવડો કરી શકાય એવું નથી, કારણ કે તમારી ક્ષમતા નથી. એમાં કે મેં યોગક્ષેમ વહામ્યમ એમણે મને સમજાવ્યું 45 મિનિટ સુધી, બહુ અઘરું. તો તમારું મન છે એ ક્યારેય એટલું બધું ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવી ગયું, ક્યારે એવું નિર્ણય શક્તિ ઉપર આવી ગયું, ક્યારે એવો નિશ્ચય કરી લીધો? પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને, ક્યારે એવો નિર્ણય થયો, ક્યારે એવો એકરાર કર્યો? એ જે ગમે જગત ગુરુ, નિષ્ફિકર થવાના કેટલા રસ્તા છે. વાદળ કોઈ દિવસ સ્થિર હોતું નથી, નાળા નીચેનું પાણી કોઈ દિવસ સ્થિર હોતું નથી. સુખ દુઃખ આવે ને જાય, સુખ દુઃખ આવે જીવનમાં, સુખ દુઃખ આવે જ. આનંદ છીએ આપણે, આનંદ સ્વરૂપ છીએ. અમે ભણતા ત્યારે એવો આનંદી કાગડો એવો પાઠ આવતો, બીજા ત્રીજા ધોરણ, બહુ યાદ નથી કઈ હવે. પણ તમે એવું તત્વજ્ઞાન
મન તમારું રામ બને છે. રામ રામ તો રામ જ છે, તમારા માટેનો રામની વાત છે. તમારું મન રામ બને છે, તમારું મન કૃષ્ણ બને છે. બીજી વૃત્તિ ઉઠે નહીં એવી સ્થિતિ થઈ જાય, એ સ્થિતિને માનવ જીવનનું પરમ કલ્યાણ કહેવામાં આવે. બીજી વૃત્તિ જ ન ઉઠે, દૂજો નહીં, બીજો વિચાર જ નહીં, નો સેકન્ડ થોટ. આ બોલું છું પણ થઈ નહીં જાય તરત, કારણ કે અનંત જન્મના સંસ્કારો આપણે લઈને આવ્યા છે, અનંત જન્મના ચિત્તની અંદર સંસ્કારો ભરેલા છે. પણ થાય એમાં બે મત નહીં. યોગ ચિત્ત વૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રણવ, પાતંજલિ યોગ દર્શન. પતંજલિ ઋષિ એમ કહે છે કે ચિત્ત વૃત્તિનો નિરોધ કરવો હોય તો સ્મરણ, એમાં તો ઓમકારની સ્પષ્ટતા. પણ આપણે જે ભગવાનમાં ચિત્ત વૃત્તિનો નિરોધ, આ ઘણી જગ્યાએ તમે તાલાળા ગયા છો, હું ઘણી વાર બેહો છું તાલાળા, ત્યાં જાળીવાળી જીપું હોય ભાડે મળે તાલાળામાં, બાય બે 500 રૂપિયા આપે, કોઈથી પૈસા ભેરતા નથી. પછી માણા એમાં બે જાય ને, એ જાય અંદર તો સિંહ બહાર હોય, મસ્તીથી બેઠો હોય અને સિંહને જોવે, બરોબર. એ નિર્ભીકતા ઓલા પિંજરાને હિસાબે છે, નકર ઓલો જો એમને આવી જાય તો કાંઈ મેળવી ખાઈ જાય. બાપુ ભય સામે આવે ને તો એ સમયે કેવલ્ય સમાધિ લાગી જાય માણસને. ભય સામે આવે ને ત્યારે માણસ પોતે પોતાને ભૂલી જાય છે, પણ એ ક્ષણવાર માટે જે રહે છે, બીજી ક્ષણે દેહાત્યાસ જાગૃત થઈ જાય, મરી જશું તો મારી નક્ષ. અને એ સ્થિતિનું કારણ એ ભયથી સ્થિતિ ઊભી થઈ, એને સ્થિતિ જો જ્ઞાનથી થઈ જાય તો ફેરો ટળી જાય. સર્પાવન વૈચારિક સ્થિતિ બંધ થઈ જાય, વૃત્તિ પ્રવાહ બંધ થઈ જાય, આકૃતિ સ્ટેચ્યુ જેવી થઈ જાય.